namo parikantana namo siddhana namo ayariyana namo vajayana namo lore sauvasakuna aiso pancha namo karo sauvapavapanasana Mangalanam sasavache padamam kovai mangalam Agnanatimirandana Gnanayanjana salakaya Netrayun militam nena Tasmai Shri Guru Venama Makadivya Kuchiratna Sabda-jita-varayatma-jam Sri Rajachandra-gapam-vande Tatvalochana-dayakam Prabhu-tatvalochana-dayakam Jai Jinendra. Aaj aapne Krupaludevna Vachanamrutno Swadhyay kariye chhe. પત્રાંક 651 કૃપાળુદેવના પત્રાંકમાં પત્રાંક 651 નો સ્વાધ્યાય આજે આપણે કરીશું. 651 નો સ્વાધ્યાય કરતા પહેલા એની પૂર્વ ભૂમિકા રૂપે પત્રાંક 645 આપણે વાંચીશું કે જેથી ખ્યાલ આવે કે આ 651 પત્ર શા માટે લખવામાં આવ્યો. તો 645મો પત્ર મુંબઈથી જ્યારે એમણે લખ્યો આશોવદ 1100 સંવત 1951 માં તો સુભાગભાઈ તથા લુંગરભાઈ પ્રત્યે તો એમના એ પત્રની અંદર એમાં એમણે એમ લખ્યું કે સમજ્યા તે સમાઈ રહ્યા તથા સમજ્યા તે સમાઈ ગયા સમજ્યા તે સમાઈ રહ્યા તથા સમજ્યા તે સમાઈ ગયા એ વાક્યમાં કઈ અર્થાંતર થાય છે કે કેમ તથા બેમાં કયું વાક્ય વિશેષાર્થ વાચક જણાય છે તેમજ સમજવા યોગ્ય શું તથા સમાવું શું તથા સમુચ્ચય વાક્યનો એક પરમાર્થ શો તે વિચારવા યોગ્ય છે વિશેષપણે વિચારવા યોગ્ય છે અને વિચારગત હોય તે તથા વિચારતા તે વાક્યનો વિશેષ પરમાર્થ લક્ષગત થતો હોય તે લખવાનું બને તો લખશો એ જ વિનંતી એટલે આ બે વાક્યને સમજવા અને એનો અર્થ સમજવો એનો પરમાર્થ શું છે એની વિચારણા કરવી એ સંબંધી એમણે 645માં પત્રાંકની અંદર સુભાગભાઈને ડુંગરભાઈને વાત લખી હતી કે સમજ્યા તે સમાઈ રહ્યા અને સમજ્યા તે સમાઈ ગયા. પછી સુભાગભાઈએ કાંઈ એના વિશે ઉત્તર આપ્યો છે કે કેમ એ આપણને નથી ખબર, કદાચ આપ્યો પણ હશે. પરંતુ કૃપાળુદેવે પછી એટલે એ આસો મહિનો હતો અને ત્યાર પછીથી વર્ષ નવું વર્ષ એટલે દિવાળી પછીથી અને એમાં પણ અહીંયા 29મું વર્ષ લખ્યું છે એનો અર્થ એ થાય કે એમ કારતક સુદ પૂનમ પછીથી એમણે આ ઉત્તર લખ્યો એવું લાગે છે. તો વર્ષ 29મું પત્રાંક 651 મુંબઈ કારતક સંવત 1952 ઉપાડુદેવ લખે છે કે જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. સમજવાનું શું છે? કાંઈ પણ સમજવા જેવું હોય તો એક માત્ર પોતાનું સ્વરૂપ સમજવા જેવું છે. બીજું કાંઈ સમજવાની જરૂર નથી. બીજું કાંઈ નહીં સમજે તો ચાલશે. બીજું કાંઈ નહીં સમજે તો ચાલશે. જે પોતાના સ્વરૂપને સમજ્યો છે એ જીતી ગયો. એ ખરેખર આ જગતમાં જે કરવા યોગ્ય કાર્ય કરી અને મોટી જીત મેળવી
અને એ મોક્ષના માર્ગે ચાલી નીકળ્યો એમ કહીએ તો ચાલે. એ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. આત્મ સ્વરૂપને જાણવાનું છે, જેવું છે તેવું. અને જાણવું હોય તો કેવી રીતે જાણવું એની વિધિ પણ આમાં તો બતાવી છે, દ્રવ્યનું શ્રુતના અભ્યાસ અને તે પછી તેવો જ અનુભવ, ત્યારે ખરેખર આત્મ સ્વરૂપ જાણવામાં આવે છે. એટલે કહે છે કે જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે, બાકી કઈ સમજવું છે જ નહીં. બીજી રીતે પણ વિચાર કરીએ તો આત્માના સ્વરૂપનો માત્ર માહિતી રૂપે અભ્યાસ કરવામાં આવે, આત્મા આવો આત્મા આવો, અનંત ગુણનો પિંડ આત્મા છે ને, એની આટલી શક્તિ આ રીતે છે ને, એનું સામર્થ્ય આવું છે ને, આટલે સુધી પણ વાત એ બધી સમજ્યો હોય, દ્રવ્ય ગુણ પર્યાયને પણ સમજ્યો હોય, બધું સમજ્યો, બધું બરાબર છે, અને બીજાને પાછો એ સ્વાધ્યાય કરાવે ને સમજાવે, પણ શું એનો અર્થ છે? પોતે આત્મસાત કર્યું નથી ત્યાં સુધી ખરેખર કાંઈ સમજ્યો નથી. અને એ જ વાત કૃપાળુદેવે આ પત્રમાં વિશિષ્ટતાથી લખી છે. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે, તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ સમાવું છે. વસ્તુતાએ બંને એક જ છે, સમજો હોય તો પછી વિકલ્પ રહિત થાય, ઉપયોગ બીજા વિકલ્પો તરફ વળી જાય છે ને. ઉપયોગ ઇન્દ્રિયો તરફ વળેલો રહે છે, અથવા તો પોતાના મનમાં જે સ્મૃતિમાં પડ્યું છે એ તરફ વળે છે, એટલે ઉપયોગ તો સ્વરૂપ તરફ વળતો નથી. સવારે ઉઠીએ ત્યાંથી શરૂ કરી અને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીમાં ઉપયોગ મોટાભાગે મન સાથે હોય અને થોડોક સમય ઇન્દ્રિય સાથે હોય. મોટાભાગે મન સાથે એટલા માટે કે ઇન્દ્રિય સાથે હોય છે ને, ત્યારે પણ એ પાછો મન સાથે તો તરત જ થઈ જાય છે. જમતા જમતા એ ઇન્દ્રિય સાથે જોડાયો હોય, સ્વાદ માણતો હોય, અને એમાંથી પાછો મન સાથે જોડાય કે આવો સ્વાદ અમુક જગ્યાએ આમ હતો, જો આમાં આટલો ફેરફાર કરીએ તો સ્વાદમાં આમ ફેર પડે. સાંભળતો હોય, કર્ણેન્દ્રિય સાથે જોડાયો હોય, તો સાંભળતો સાંભળતો હોય પાછો મન સાથે જોડાઈ જાય કે આમાં આવું આવે છે, તો એને બદલે બીજી જગ્યાએ બીજા ગીતમાં આવું આવતું હતું, બીજા સંગીતમાં આવું આવતું હતું. એટલે કોઈ પણ ઇન્દ્રિયનો વિષય છે ને, એની સાથે જોડાય છે અને જોડાયેલો રહેતો નથી, પણ સાથે એમાંથી આગળ એ મન સાથે જોડાઈ જાય છે. એટલે વધારે તો મન સાથે જોડાયેલો રહે છે, એનો ઉપયોગ બહારમાં ઇન્દ્રિયો સાથે અને વધારે તો મન સાથે જ જોડાયેલો રહે છે. એટલે એ ઉપયોગ મન સાથે જોડાયેલો છે, એટલે વિકલ્પો સહિત જ છે, એ વિકલ્પ રહિત થતો જ નથી. એટલે કૃપાળુદેવે પહેલી જ વાત એ કહી દીધી કે તેથી ઉપયોગ અનવિકલ્પ રહિત થયો તેનું નામ સમાવું છે. એટલે જયારે સમાવું કહ્યું તો પહેલી વાત એ કે વિકલ્પ રહિત થયો, વિકલ્પ રહિત થયો હોય તો એ આત્મા તરફ વળ્યો હોય, સ્વરૂપ તરફ વળ્યો હોય, આત્માનો અનુભવ કર્યો હોય, અને આત્મામાં સમાયો એટલે આત્માને અનુભવ કરવા વાળો થયો, એટલે એનું નામ સમાવું છે. જો ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો નથી તો એ આત્મામાં સમાયો નથી, સ્વરૂપમાં એ ઉતર્યો નથી, સ્વરૂપમાં એકાગ્રતા એને કરી નથી. એટલે જેમ છે તેમ આત્માના સ્વરૂપને જાણવાની જયારે વાત કરીએ તો એ અનુભવપૂર્વક જ જણાય, કેમ કે વસ્તુનું સ્વરૂપ અનુભવ દ્વારા જણાય એવું છે, બીજી કોઈ રીતે જણાય એવું છે જ નહીં. અને પોતાને જ અનુભવમાં આવે, સ્વાનુભૂત્યા ચકાસશે, એ પોતાને સ્વને અનુભવમાં આવે એવો છે, એટલે બીજા દ્વારા કાંઈ અનુભવાય એમ તો છે નહીં. સાધન બીજું બહારમાં હોય નહીં, સાધન તો બીજું શું હોય, પોતે પોતાને જાણે એમાં વળી વચમાં બીજું સાધન ક્યાંથી આવે. એટલે જેમ છે તેમ આત્માને જાણવો હોય તો એને અનુભવ સહિત જાણવો પડે, અને અનુભવ સહિત એ જાણે છે તો એને જાણ્યો કહેવાય. અને જેણે એવો અનુભવ સહિત આત્માને જાણ્યો હોય એ પછી આત્મામાં જ રહે છે, એની તરફ જ લક્ષ કરીને વારંવાર પોતાના ઉપયોગને સ્વરૂપ તરફ વાળે છે. જો એમ નથી થતું તો સમજવું કે એ ખરેખર સમજ્યો નથી, સમજવું થયું જ નથી. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તો અનુભવ સહિત જાણ્યું, અને અનુભવ કર્યા પછીથી આત્માનો અનુભવ કર્યો, એનું વેદન આવ્યું, આનંદનો અનુભવ થયો, તો પછી એ તરફ ફરી ફરીને વળે જ છે, જાય જ છે, એમાં જ એકાગ્રતા કરે જ છે, એ સિવાય બીજું પછી ક્યાં કાંઈ ગમે છે. એટલે સમજવામાં જ વાત બધી આવી જાય છે કે ખરેખર સમજ્યો છે કે માત્ર માહિતી જ્ઞાન છે. ખરેખર સમજ્યો છે તો અનુભવ થઈ,
અનુભવથી સમજ્યો હોય તો પછી વારંવાર એ તરફ વળે, અને વારંવાર વળે તો પછી એમાં સમાયો એમ કહેવાય. એટલે જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. અને એવું સમજે છે, ખરેખર સમજે છે તો એને એનો સ્વીકાર કર્યો છે એવા સ્વરૂપનો દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા. અને તેથી હવે એનો ઉપયોગ પણ એ તરફ જાય છે. એટલે કે છે કે તેથી એને બીજા હવે કોઈ વિકલ્પ રહેતા નથી. એટલે તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો. અને એમ જયારે થયો છે ત્યારે તેનું નામ સમાવું છે. અને કહે છે કે વસ્તુતા એ બંને એક જ છે, બંને વસ્તુ એક જ છે. અહીંયા તો બંને વાક્ય એક જ છે, બંનેનો અર્થ એક જ છે, એ પણ વાત બરાબર છે. અને સમજવું એમાં જ ખરેખર સમાવું છે. એટલે સાચા અર્થમાં નિશ્ચયથી જે સમજવું થયું એ એમાં આત્મામાં સમાવું છે, એવો પણ એમાંથી અર્થ નીકળે છે. અને બીજો અર્થ વસ્તુતા એ બંને એક જ છે. એટલે બંને વાક્ય જે કહેવામાં આવ્યા, શું બંને વાક્ય કયા? સમજીને સમાઈ રહ્યા અને સમજીને સમાઈ ગયા. એ બંનેનો અર્થ ખરેખર તો પરમાર્થે તો એક જ છે. એમાં શું ફેર છે એ પણ આપણે જોઈએ છીએ. તો પહેલી વાત આ લીધી કે સમજીને સમાઈ રહ્યા, તો એને વિશે અહીંયા કહે છે કે જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો, એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ ગયા તેનો અર્થ છે. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અનંત ગુણો પિંડ છે, એક સમયની પર્યાયથી પણ જુદો. અને એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય જેમાં અનંત જ્ઞેયો એક સાથે જણાય છે, એવી એ પર્યાયથી પણ પોતે જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એવું પોતાનું સ્વરૂપ ભગવાને પ્રકાશ્યું છે, જીનેશ્વર ભગવાને પ્રકાશ્યું છે. અને જ્ઞાની પુરુષોએ પણ એવું અનુભવ્યું છે અને પછી એ વાત આગમ દ્વારા આપણા સુધી પહોંચી છે. પણ એ વાતનો જ આપણે સ્વીકાર નથી કરતા એટલે આત્મા ક્યાંથી સમજાય? બીજી બધી વાતને માનીએ, આમ ઉપવાસ કરીએ, આમ કરીએ, તેમ કરીએ, અને પાત્રતાની વાતમાં આખું જીવન પૂરું કરીએ, મારી પાત્રતા. કેટલાય લોકો એ જ પ્રશ્ન કરતા હોય કે હવે હજી અમારી ભૂમિકામાં મારે શું કરવું તે કહો. આ તો બધી તમે બહુ ઊંચી વાત કરી. અરે ભાઈ, ઊંચી વાત જ નથી. પહેલી વાત જ જો કાંઈ પણ હોય તો છ દ્રવ્યના સ્વરૂપનો વિચાર કર અને એમાં તું એક દ્રવ્ય છો એનો વિચાર કર. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય. બાકી બીજી કોઈ વાત છે જ નહીં. એક જ વાત છે આત્માના સ્વરૂપને જેમ છે તેમ પહેલા દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા ખૂબ જાણવું. જાણતા જાણતા જ દરેક વખતે એ હું છું, એ હું છું, એ હું છું, એ હું છું, એમ નિર્ણય કરતા જવો. અનંત ગુણનો પિંડ હું, શુદ્ધ સમાન હું, પવિત્ર હું, પૂર્ણ હું, પરમાત્મા સ્વરૂપ હું, સર્વજ્ઞ સ્વરૂપ હું, સર્વજ્ઞતા મારામાં ભરેલી છે, સુખ શાંતિ આનંદ બધું મારામાં ભરેલું છે, એ બધાને પ્રગટ કરવા માટે હું સમર્થ છું, એમ દરેક વસ્તુને પોતાની ઉપર ઉતારતા જવી અને એમ પોતાના સ્વરૂપની દ્રઢતા કરતા જવી. આમ કરશે તો ઉપયોગ સ્વરૂપ તરફ વળશે. અને ભગવાનની આજ્ઞા એ છે, જેટલા મહાપુરુષો થયા એ બધાએ એ આજ્ઞા પાળી અને સ્વરૂપનો અનુભવ કર્યો. એટલે પહેલી આજ્ઞા જ આ છે. બીજી બધી વાત તો બાજુ પર રહી ગઈ, એ તો પછી બધા નથી સમજતા એટલે પછી કોઈક રીતે સમજાવવું પડે. જે સીધી રીતે એકડો શીખતો નથી ને, જે બાળક સીધી રીતે નથી એકડો શીખતો ને, એને પછી એમ શીખડાવવું પડે કાંઈક કોઈક રીતે કે જો આ પેન જે છે ને, પેનથી આમ પાટીની અંદર આમ લખાય, અથવા પેન્સિલ છે તો એનાથી આમાં કાગળ ઉપર લખાય, જો આવી રીતે લખાય છે ને એમ કરીને એને રસ ઉત્પન્ન કરવો પડે. એને એમ બતાવવું પડે કે જો આવું અડધું કરીએ પછી આખું આમ વાળી દઈએ એટલે ગોળ મીંડું થઈ જાય, અને મીંડાની બાજુમાં આમ ઊભી લીટી કરીએ ને એટલે એકડો થાય. આ બધું એને કેમ સમજાવવું પડે કે નથી સમજતો એટલે. પણ જે ડાયો છે એને સીધે સીધો એકડો સમજાવી દીધો હોય ને કે જો આમ કરીને આમ લખીએ એટલે એકડો થઈ જાય, અને જે એવો એકડો સ્વીકારી લે છે એ તો હોશિયાર છે, એટલે ભગવાનને એ જ વાત કરી છે કે ભાઈ તારા સ્વરૂપનો સ્વીકાર કર. પણ હજી એ નખરા કરે છે પાત્રતાના, યોગ્યતાના, આમ કરીએ તો થાય ને તેમ કરીએ તો થાય ને, એને જે ગમે છે ને એ વાતમાં એ ચાલ્યો જાય છે. કેમ કે ઘણી વાત લખવામાં આવી હોય, મહાપુરુષોએ તો
જુદા જુદા જીવોની યોગ્યતા માટે જુદી જુદી વાત લખી હોય. સાવ જે વિભાવ ભાવમાં પડ્યો છે, જે પાપમાં પડ્યો છે, એને સમજાવવા માટે કેટલીક વાતો એને લખી હોય ને એને માટે, તો એ વાત પકડી ના બેસી જાય કે જો કૃપાળુદેવે આમ કહ્યું છે, પહેલા આ કરવું જોઈએ, પહેલા આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, એમાંથી જ ઊંચો નથી આવતો. કેમ કે એ સહેલું છે અને એને ગમે છે એટલે એમાં એમાં પડ્યો રહે છે. કૃપાળુદેવે અહીંયા શું કહ્યું છે એ સમજ ને ભાઈ, સમજવા જેવું તો આ છે. જે પહેલા કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કૃપાળુદેવે કાંઈ પણ વાત કરી હોય એ તો એ એવા જીવને માટે વાત કરી છે. અહીંયા જો ને સુભાગભાઈને વાત લખી છે એ વાત સાંભળ ને ભાઈ, એ સમજ ને, એને કેમ નથી સમજતો. અને કૃપાળુદેવે આ કઈ ઘરની વાત કરી છે, અનુભવની વાત કરી છે, અનેક મહાપુરુષોએ આ વાત કરી છે, એ જ વાત કરી છે. તો અહીંયા કહે છે કે જેમ છે તેમ સમજાવવાથી, ખરેખર એમ સમજાઈ જાય તો એમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, જેને સમજાઈ ગયું છે એનો પછી ઉપયોગ સ્વરૂપ તરફ જ રહે છે. તો એ ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો, જેવો સ્વભાવ છે એવા સ્વભાવને અનુભવવા વાળો એ થઈ રહ્યો. અને એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ રહ્યા તેનો અર્થ છે, સમજીને સમાઈ રહ્યા. એટલે આમાં શું છે કે સ્વરૂપને સમજ્યો છે અને પછી એમાં એ રહ્યો છે, એટલે વારંવાર સ્વરૂપ તરફ જ લક્ષ કયા કરે છે, વારંવાર એકાગ્રતા એની જ કર્યા કરે છે. એટલે સમજીને સમાઈ રહ્યા એટલે ક્યાં રહ્યા છે, સમાઈ રહ્યા. રહ્યા શબ્દ જે છે ને એમાં જ ફેર છે ને, બીજા વાક્યમાં ગયા છે અને પહેલા વાક્યમાં સમજીને સમાઈ રહ્યા, બીજા વાક્યમાં સમજીને સમાઈ ગયા એમ છે. તો આ રહ્યા અને ગયાનો તફાવત આપણે હવે સમજીએ છીએ. તો જે આત્માના સ્વરૂપને જેમ છે તેમ જાણી સમજી સ્વીકાર કરી એવો પ્રયોગ કરી અને આત્મા નો અનુભવ જે કરે છે એ વારંવાર એ જ તરફ રહે છે, એટલે એ તો હંમેશા એ જ કર્યા કરે છે. એટલે સમજીને સમાઈ રહ્યા એટલે રહ્યા જ છે, ત્યાં જ રહ્યા છે, આત્મામાં જ રહ્યા છે. એટલે એનો અર્થ એમ નથી કે બહાર નથી આવતા, પરંતુ ત્યાં જ રહ્યા છે. મુખ્ય વસ્તુ એ જ છે જીવનમાં. હવે બીજું બધું એમને ગૌણ થઈ ગયું છે. ક્યાં રહ્યા છે તો આત્માને વિશે રહ્યા છે. આત્માને વિશે અભ્યાસ કરતા હોય, સ્વરૂપમાં એકાગ્રતાનો ગુસાદ કરતા હોય, ધ્યાનનો પ્રયત્ન કરતા હોય, એ સિવાય બીજી કોઈ વાત ન હોય. વિચારણા બધી એ સ્વરૂપને લક્ષે જ હોય એટલે એમ કહેવાય કે સમજીને સમાઈ રહ્યા, ત્યાં જ રહ્યા છે. એટલે આ જે છે તે ચાલુ જ છે, પ્રક્રિયા ચાલુ છે. એટલે સમજીને સમાઈ રહ્યા, એ રહ્યા છે, ત્યાં હજી છે, અત્યારે છે, 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 છે. ક્યાં છે? આત્માને વિશે છે. કઈ રીતે છે? વાંચન દ્વારા છે, વિચારણા દ્વારા છે, ચિંતન દ્વારા છે, ધ્યાન દ્વારા છે. અનેક પ્રકારે એ છેવટે રહ્યા છે ક્યાં? આત્માને વિશે જ રહ્યા છે. એટલે સમજીને સમાઈ રહ્યા, આ રહ્યા. હવે આગળ કહે છે કે અન્ય પદાર્થના સંયોગમાં, અન્ય પદાર્થનો સંયોગ, જો અન્ય પદાર્થની પ્રાપ્તિ તો કોઈને થતી નથી, કોઈ આત્મા કોઈ બીજા પદાર્થને પ્રાપ્ત કરતો નથી, માત્ર એના સંયોગમાં આવે. આપણે એમ માનીએ કે આ ઘર, કપડા, મકાન, બધું જે કંઈ છે, કોમ્પ્યુટર છે, કાર છે, બધું મારું મારું, ભાઈ તારું હોઈ શકે નહીં, તું એના સંયોગમાં આવ્યો અથવા તો એ તારા સંયોગમાં આવ્યો એમ કહેવાય. બાકી કોઈ કોઈનામાં પેસતું નથી, ઘૂસતું નથી અને એનું થતું નથી, કોઈનું થતું નથી. એટલે અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો, આ માળાપણાનો અભ્યાસ, આને આમ ઉપયોગમાં લઉં, આને આમ વાપરું, અને વેચું, અને નવું લાવવું, આ બધો અભ્યાસ છે. પદાર્થોના સંયોગમાં શું હોય? એક પણ નવી વસ્તુ ઘરમાં આવી એટલે કે આ વસ્તુ ઉપયોગી થશે, આ બીજા કરતા સારી છે, એ બધો અભ્યાસ છે. વસ્તુ વસ્તુ મારી છે, વસ્તુ એને ખરેખર આત્માને તો કોઈ રીતે કાંઈ કરતી નથી, એની માન્યતાઓ છે, એટલે એ અભ્યાસ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો, આવો અભ્યાસ તો એને અનાદિનો ચાલ્યા જ કરે છે. જેટલા પદાર્થોના સંયોગમાં આવે એ બધાને વિશે કંઈક ને કંઈક વિચારે છે. અને તે અભ્યાસમાં આત્માપણું માન્યું હતું, પોતાપણું, આ મારું, એ મને ઉપયોગી, એને લીધે થઈને જ આમ થાય ને એને લીધે થઈને તેમ થાય, એ આત્માપણું માન્યું હતું. પદાર્થમાં નથી, પદાર્થના સંયોગમાં, કેમ કે પદાર્થમાં તો એ ઘૂસી શકતો જ નથી. પદાર્થમાં એ આત્મબુદ્ધિ કરે છે, મારાપણાની બુદ્ધિ કરે છે, મમતા કરે છે. શરીર તો શરીર સાથે, એ પણ અન્ય પદાર્થ.
શરીર છે એ પણ ક્યાં વળી એનો છે, એ પદાર્થ પણ એનો નથી, એટલે એ પણ અન્ય પદાર્થ. તો એમાં આત્મબુદ્ધિ કરે છે, પોતાપણાની બુદ્ધિ કરે છે, અને બાકી જે કંઈ છે એના સંબંધી સગા વગેરે બધા જે છે એમાં પણ એ પોતાપણાની બુદ્ધિ કરે છે. આ મારા 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 જે કંઈ એને મળ્યું છે, આ ઘર મળ્યું છે, કાર મળી છે, કોમ્પ્યુટર મળ્યું છે, એટલું બધી સામગ્રીઓ બીજી બધી મળી છે, તો એ બધામાં પણ એ શું કરે છે, પોતાપણાની બુદ્ધિ. એને વધારવું કેવી રીતે, એને વધારે હોય તો સારું ને, એથી મને લાભ ને, આવી જે બુદ્ધિ કરે છે ને, એ બુદ્ધિ એ અધ્યાસ, એ ખોટો અધ્યાસ છે, એ ખોટો અધ્યાસ છે. કેમ ખોટો છે? કેમ કે ખરેખર એ પદાર્થ એનામાં કાંઈ સુખ ઉપજાવી શકતો નથી કે દુઃખ ઉપજાવી શકતો નથી. એ પદાર્થ તો એનાથી ભિન્ન જુદો રહે છે. આ પોતે સામે પડતો જઈને આ સારું ને ખરાબ એવી કલ્પના કરી અને સુખી દુઃખી થવા છે. ખરેખર સુખી તો થતો નથી, એમાં એને તો આકુળતા જ છે, આકુળતા જ છે. તો કહે છે કે અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો અને તે અધ્યાસમાં આત્મા પણ માન્યું હતું, તો હવે કરવાનું શું રહ્યું? એ પદાર્થને છોડવો છે કે એનામાં રહેલી આસક્તિ, એનામાં રહેલું મમત્વ, એમાં રહેલું એકત્વ છોડવાનું છે? પદાર્થ તો છૂટો જ છે, પદાર્થ ક્યાં પકડ્યો જ છે, એ અધ્યાસ ખોટો થઈ રહ્યો છે. શું અધ્યાસ છે? પોતાપણાનો જે અધ્યાસ છે એને છોડવાનો છે. એટલે કૃપાળુદેવ કહે છે કે તે અધ્યાસ રૂપ આત્માપણું સમાઈ ગયું, એ પૂરું થયું, બંધ થઈ ગયું, એની સમાપ્તિ થઈ ગઈ, એ સમી ગયું. પોતાપણાનો ભાવ, મારાપણાનો ભાવ, એની સાથેનો એકત્વનો ભાવ, જે સંયોગી પદાર્થ છે, સંયોગી પદાર્થ આ શરીર પણ સંયોગી છે, બીજા આપણી સાથે કુટુંબમાં રહેલા પણ સંયોગી છે, કુટુંબમાં જે કંઈ વસ્તુઓ બધી આપણે માનીએ છીએ પોતાની, ઘર વગેરે, એ પણ સંયોગી છે. બધું સંયોગે કરીને જે કંઈ પ્રાપ્ત છે એમાં એને એવી બુદ્ધિ વર્તી હતી પોતાપણાની, એવો એનો અધ્યાસ. તો એ અધ્યાસને સમાપ્ત કરવાનો છે. એ અધ્યાસ સમાપ્ત થઈ જાય, એવું સમાઈ જવું, એવું આત્માપણું સમાઈ જવું. એમાં આત્માપણું જે છે ને, વસ્તુમાં નહીં પરંતુ વસ્તુનો સંયોગ છે એમાં છે. સંયોગ કરીને જે વસ્તુઓ છે ને, એ વસ્તુ સુધી તો એ પહોંચતોય નથી, એ પોતાના જ વિકલ્પોમાં એ આત્મપણું કરે છે કે આ મારું છે. તો એવો એ અધ્યાસ, એ અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું, શાંત થઈ ગયું. કોઈમાં પોતાપણાનો ભાવ હવે રહ્યો નહીં, એ બધાનો એક જ્ઞાતા થઈ જાય. શરીર તો કા છે મારું, ના મારું એમ નહીં, શરીર છે ને હું શરીર સાથે છું, એ સંયોગ છે. કેમ એવો સંયોગ? કેમ કે એવા પૂર્વે ભાવ કર્યા હતા તો એવી ગતિ થઈ, મનુષ્યની ગતિ થઈ, અને એને અનુરૂપ શરીર પ્રાપ્ત થયું. તો પણ એ કઈ મને પ્રાપ્ત થયું છે એમ નથી, એની સાથે હું રહ્યો છું તો રહ્યો છું, કેટલોક સમય મારે આ શરીર સાથે રહેવાનું છે, આ મનુષ્યની ગતિ છે, એટલે કેટલોક સમય મારે અહીંયા આ શરીર સાથે રહેવાનું છે. જેમ આપણે બહારગામ જઈએ તો આપણે કહીએ છીએ કે ભાઈ એક અઠવાડિયા માટે હવે હું અહીંયા મુંબઈમાં છું, કે એક અઠવાડિયા માટે હું અત્યારે અહીંયા એલએમાં છું, ત્યાં મારે એક અઠવાડિયું રહેવું પડશે. આપણે કોઈની સાથે વાત કરીએ, ફોન ઉપર કહીએ છીએ ને કે હમણાં તો અમારે એક અઠવાડિયું તો અહીંયા જ રહેવું પડશે, પછી એ તરફ આવીશું. અહીંયા પણ એવું જ છે, આ શરીર સાથે એક નિશ્ચિત સમય છે, એટલો સમયગાળો મારે આ શરીર સાથે રહેવાનું છે, પછી મારે બીજે જવાનું છે. બીજે ક્યાં જવાનું છે એ નથી જાણતા, અને આ શરીર સાથે ખૂબ મમત્વ કર્યું છે એટલે પછી દુઃખ થાય છે. પણ નક્કી છે કે આ શરીર સાથે કાયમ રહેવાનું નથી, એ વાત નક્કી છે. બીજે જવાનું નક્કી છે. આટલી વાતનો સ્વીકાર થયો હોય ને તો એ જીવ ધર્મ તરફ વળે. પણ શરીરમાં એકત્વ બુદ્ધિ ઘણી છે. જે સંયોગે કરીને પદાર્થો પ્રાપ્ત થયા છે એમાં ઈષ્ટ બુદ્ધિ અને કેટલીક વસ્તુમાં અનિષ્ટ બુદ્ધિ, એ મને ઈષ્ટ કે અનિષ્ટ એવી બુદ્ધિ, એવો અધ્યાસ એને સતત વર્તે છે. એ સિવાય એ બીજું કાંઈ વિચારી શકતો જ નથી. આમાં લાભ ને આમાં ગેરલાભ, આ મને ઉપયોગી ને આ મને બિનઉપયોગી, આનાથી આમ થાય ને આનાથી આમ થાય, આ વાત જે છે એને સમાવી દેવાની છે. એના તરફ માત્ર એ વસ્તુને દ્રવ્ય દ્રષ્ટિથી જોવાની એને ટેવ પાડવી પડશે. એ માત્ર બીજો પદાર્થ છે, બીજું દ્રવ્ય છે,
અને એ દ્રવ્ય મારામાં પહોંચતું નથી, હું એનામાં પહોંચતો નથી, માટે એ મને હિતકારી નથી કે અહિતકારી નથી, એ મારું કાંઈ બગાડતું નથી કે મારું કાંઈ સુધારતું નથી. આ એને અભ્યાસ કરવાનો છે. અને એવો અભ્યાસ થતા પછી આવો અભ્યાસ છૂટી જશે. પર પદાર્થોનો જે સંયોગ છે અને એમાં જેને અભ્યાસ એવો વર્તે છે, એ અભ્યાસ સમી જશે, શાંત પડી જશે અને એ બધા પદાર્થો એમને એમ જ રહેશે. સંયોગ હશે છતાં એમાં એમાં આત્મબુદ્ધિ નહીં રહે, એ મને લાભદાયક કે નુકસાનકારક એવી વાત નહીં રહે, એ મને હિતકારી કે અહિતકારી એમ નહીં રહે. સંયોગો પછી નવા આવશે ત્યારે પણ દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ હશે તો એમ જ થશે કે આવ્યા કરશે, સંયોગો આવશે, હજી ઘણા સંયોગો આવશે, હજી જીવન પૂરું થાય ત્યાં સુધીમાં તો અનેક સંયોગો આવવાના જ છે. આવ્યા કરશે. હું એ સંયોગથી જુદો જ છું, એ સંયોગો મને નુકસાન કે લાભ કરતા નથી. સંયોગો સંયોગોમાં જ છે અને સંયોગોમાં જ રહેવાના છે. સંયોગો બધા પૂરા થઈ જશે એટલે એનો વિયોગ થવાનો છે. આમ એ આખી દ્રષ્ટિને ફેરવી નાખે છે તો એમ કહેવાય કે એ અભ્યાસ જે છે એનું આત્મપણું સમાઈ ગયું. આ બીજી વાત છે, અભ્યાસનું આત્મપણું સમાઈ ગયું અને એ બીજું વાક્ય એમાં સમજીને સમાઈ ગયા. તો શું સમજ્યા? શું સમજ્યા? જગતના સ્વરૂપને સમજ્યા, જગતમાં રહેલા બધા પદાર્થોને સમજ્યા, એની સાથેનો સંયોગ સંબંધ છે એને સમજ્યા અને એ સંયોગ સંબંધને કારણે મને કાંઈ હિત થતું નથી કે અહિત પણ થતું નથી, એ મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ એના પ્રત્યે દ્રષ્ટાભાવ જ્ઞાતાભાવ કેળવ્યો, સાક્ષી બુદ્ધિ થઈ અથવા તો સાક્ષી ભાવ કેળવ્યો. આવું સમજી અને પછી એવો અભ્યાસ છે એવી વિપરીત માન્યતા, વિપરીત શ્રદ્ધા, એવી વિપરીત વિચારણા, એ બધું સમાઈ ગયું. તો અહીંયા જે સમાઈ જાય છે એ શું છે? એનો અભ્યાસ જે છે ને એ સમાઈ જાય છે, ખોટો અભ્યાસ. એને અધિવસાનો બધા જે છે એ બધા ખોટા, એ બધા સમાઈ જાય છે. એટલે એ સમાઈ ગયું, એ સમાઈ જાય છે. પહેલા વાક્યમાં જે વાત લીધી હતી એમાં કૃપાળુદેવ એમ લીધું કે પોતે આત્મામાં સમાઈ ગયો એવી વાત હતી અને અહીંયા જે બધી પોતે માની લીધેલી વિપરીતતા એ બધી સમાઈ ગઈ. એટલે અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો અને તે અભ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અભ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું એ બીજું વાક્ય એમાં સમજીને સમાઈ ગયા તેનો અર્થ છે. અને આવું જયારે થઈ જાય ત્યારે શું થાય? એ બધું શાંત પડી જાય ત્યારે શું થાય? વિકલ્પો ઘટી જાય, શાંત થઈ જાય ત્યારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય અને પછી પોતે આ બધું સમજી અને સ્વરૂપ તરફ પડી જાય. એટલે છેવટે તો સ્વરૂપમાં જ જાય છે. એટલે બંનેમાં પરમાર્થે વાત એક જ છે. તો હવે આગળ લઈએ. આ બે વાત નો સામાન્ય અર્થ ગુરુદેવે કૃપાળુદેવે સમજાવ્યો અને હવે આગળ એ છે કે પર્યાંતરથી પર્યાય નું અંતર, એક પર્યાયથી બીજી પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે, અર્થમાં ફેર પડી શકે છે. વાસ્તવમાં બંને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. બે વસ્તુ જુદી જુદી રહીએ તો એનો અર્થમાં ફેર પડે છે, પણ છતાંય વાસ્તવમાં પરમાર્થે જોઈએ તો શું છે? પરમાર્થે તો પોતાની જ વાત છે, પોતે જે કરવા યોગ્ય જે છે એની જ વાત છે. આ સમાવવું એટલે સમજીને સમાવવું, એમાં હું એક દ્રવ્ય છું, શુદ્ધ છું, પવિત્ર છું, પૂર્ણ છું, આ વાત અંદરમાં સ્વીકાર થયો છે અને બીજા બધા જે છે એ મારાથી જુદા છે, ભિન્ન છે, મને ઉપયોગી નથી કે બિન ઉપયોગી પણ નથી, મારા જ્ઞાનનું જ્ઞેય છે. તો એ બીજામાં જે વિપરીત બુદ્ધિ હતી એ સમાઈ, એટલે હવે એ બુદ્ધિ નવરી પડી. હવે એનું શ્રુત જ્ઞાન છે ને એ હવે નવરું પડ્યું. જે વિકલ્પોમાં રાચી રહેતું હતું અથવા તો ઇન્દ્રિયો સાથે જોડાયેલું રહેતું હતું, તો એ જ્ઞાન હવે નવરું પડ્યું એટલે હવે એ સ્વરૂપ તરફ પડે છે. એટલે બંને જે વાત જે છે એનો પરમાર્થ વિચારીએ તો એક જ છે કે તે સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે છે. સમયસારની 144મી ગાથાની અંદર વાત જે કરવામાં આવી છે ને ત્યાં કે જે જ્ઞાન ઇન્દ્રિય તરફ રહ્યું હતું
એ મતિ જ્ઞાન અને જે જ્ઞાન શ્રુત જ્ઞાન જે મન સાથે જોડાયેલું રહેતું હતું અને એક નયો માં રોકાઈ રહ્યું હતું એને ત્યાંથી વાળી અને સ્વરૂપ તરફ લઈ ગયો. એટલે હવે એ કોઈ ઇન્દ્રિયોના વિષયો રૂપ ક્ષયોપશમિક જ્ઞાન પણ રહ્યું નથી, કે ઇન્દ્રિયો દ્વારા જાણવું એવું ક્ષયોપશમિક જ્ઞાન પણ રહ્યું નથી, અને મનના વિકલ્પ સાથે રહેલા નયો વગેરેનું પણ એનું કઈ હવે એવું જ્ઞાન પણ રહ્યું નથી. માત્ર જ્ઞાન તો સ્વરૂપ તરફ વળ્યું છે એટલે એમ એ મતિશ્રુત દ્વારા જ પોતાના આત્માનો અનુભવ કરે છે. આવી વાત ત્યાં 144મી ગાથામાં કરવામાં આવી છે. અહીંયા જો જરાક વિચાર કરીએ તો વાત એમ છે કે જ્યાં સુધી એ પોતાના સ્વરૂપને સમજ્યો જ ન હતો ને ત્યાં સુધી એ સ્વરૂપ તરફ વળતો ન હતો. જ્યાં સુધી સ્વરૂપને સમજ્યો ન હતો ત્યાં સુધી તે સ્વરૂપ તરફ વળ્યો ન હતો. એટલે સમજો, આત્માના સ્વરૂપને જેવું છે તેવું સમજો, એના સામર્થ્યને સમજો એટલે એ તરફ વળ્યો, અને પછી તો એની દ્રષ્ટિ રહી એમ સમજીને સમાઈ રહ્યા. હવે એ જયારે સમજીને સમાઈ રહ્યો છે તો એમાં ગર્ભિતપણે સમજીને સમાઈ ગયા એ વાત પડી છે કે જયારે એવો વિચાર કરતો હતો, સમજવાનો વિચાર કરતો હતો, ત્યારે એ પોતાના સ્વરૂપને સમજતો હતો અને સાથે ને સાથે બીજું બધું જે છે અન્ય પદાર્થ જે સંયોગે કરીને પોતાની સમીપમાં રહ્યા છે એના સ્વરૂપને એ સમજતો હતો કે એ પદાર્થો મારાથી જુદા છે, ભિન્ન છે, એ ભિન્ન છે અને એમાં કઈ પોતાપણાની બુદ્ધિ કરવા જેવું છે જ નહીં, એ મને કોઈ રીતે લાભદાયી નથી કે કોઈ રીતે નુકસાનકારક નથી. એ સમજીને સમાઈ ગયા એની અંદર જે વાત કરવામાં આવી છે એ વાત એ વખતે ખરેખર તો એને સાથે હોય જ. માત્ર પોતાના સ્વરૂપને જાણે એમ નથી હોતું, કેમ કે એ ભેદ જ્ઞાન કરે છે. આપણે જે કહીએ શાસ્ત્રમાં ભેદ જ્ઞાન કરે છે, તો ભેદ જ્ઞાન કોની વચ્ચે કરે છે? પોતે બીજા બધાથી જુદો ભિન્ન છે એમ ભેદ જ્ઞાન કરે છે, મુખ્યતા પોતાની, પણ સાથે બીજું બધું પણ છે એનો સ્વીકાર કરવો પડે અને એનાથી જુદા પડવાનું છે. એટલે આ જે ભેદ જ્ઞાનમાં બે વાત આવે છે, એક તો સ્વ પોતે અને બીજું અન્ય સ્વ સિવાય બીજું બધું એ પોતાથી જુદું. તો પોતાથી જે જુદું છે એ જુદું તો છે જ, જુદું તો હતું જ, જુદું તો ત્રિકાળ છે, જુદું જ રહેવાનું છે, છતાં એને આત્મબુદ્ધિ થઈ ગઈ હતી. પદાર્થો એના નજીકમાં જેટલા હતા ને એ બધામાં એને આત્મબુદ્ધિ થઈ હતી, એને સમાવી દીધી એ પદાર્થોમાં મારાપણાની બુદ્ધિને સમાવી દીધી. એટલે આ જે સમજીને સમાઈ ગયા એમાં એ વિપરીત માન્યતાઓ વગેરે બધું ચાલ્યું ગયું, એ બધું સમજીને સમાઈ ગયામાં જે વાત આવી એ અને સમજી ને સમાઈ રહ્યા એ બંને વાત ખરેખર તો સાથે જ હોય, એકલું હોય જ નહીં, નહીતર તો ભેદ જ્ઞાન હોય નહીં અને ભેદ જ્ઞાન વિના તો પોતે સ્વરૂપ તરફ વળે નહીં. એટલે આ સમજીને સમાઈ ગયા જે વાત બીજા વાક્યમાં જે કરવામાં આવી છે એ દ્વારા એ ખરેખર વિકલ્પ રહિત થાય છે, બીજે ક્યાંય વિકલ્પ જતો નથી, બીજે ક્યાંય ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ લાગતી નથી, અને પછી સ્વરૂપ તરફ વળ્યો છે અને જે સ્વરૂપ તરફ વળ્યો છે એને એ સ્વભાવમાં એકાગ્રતા થઈ છે ત્યારે એ સમજીને સમાઈ રહ્યો છે. તો એ સમજીને સમાઈ રહ્યા આ રીતે આ સમજીને સમાઈ ગયા અને સમજીને સમાઈ રહ્યા એ બંને નો પરમાર્થ છે. તો કૃપાળુદેવે એ પરમાર્થ ની વાત કરતા કહ્યું છે કે વાસ્તવમાં બંને વાક્યોનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. હવે આગળ કહે છે, થોડીક વધારે સ્પષ્ટતાઓ કરી છે કે જે જે સમજ્યા તેણે મારું તારું એ આદિ અહમ તત્વ એટલે અહંત્વ મમત્વ સમાવી દીધું, કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાદ સ્વરૂપ કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. બીજું પોતાના સ્વભાવ જેવું જોયું નહીં, બીજું કાંઈ પોતા જેવું એને જાણ્યું નહીં, એટલે પછી એના તરફ ની દ્રષ્ટિ ખસી અને સ્વરૂપ તરફ વળી. જે જે સમજ્યા તેણે મારું તારું એ આદિ અહમભાવ કે મમત્વનો ભાવ જે છે એને સમાવી દીધો. કેમ સમાવી દીધો? કારણ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, એમાં પોતાના સ્વભાવ જેવી વસ્તુ ક્યાંય દેખાઈ નહીં. કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો
પોતાનો સ્વભાવ તો કેવો છે? અચિંત્ય, અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ન્યારો, કેવો જોયો એવો અનુભવ્યો, એટલે પછી એમાં જ સમાવેશ પામી ગયા, એમાં જ રહી ગયા, એમાં જ રહ્યા, પછી એની દ્રષ્ટિ રહી. આત્માનો એક વખત પહેલી વખત અનુભવ થયો ત્યારે ભેદ જ્ઞાન થયું, અને ત્યાર પછીથી બહાર આવીને વિચાર કરે છે તો એને ખ્યાલ આવે છે કે આત્માના સ્વભાવ જેવું તો જગતમાં બીજું કાંઈ છે જ નહીં, નિજ સ્વભાવ જેવું તો બીજું જગતમાં કાંઈ નથી. સુખ શાંતિ આનંદની અનુભૂતિ જે સ્વભાવમાંથી થઈ એવી તો બીજે ક્યાંયથી થતી જ નથી. એટલે હવે વારંવાર દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ જાય ને, સ્વરૂપ સિવાય બીજું કાંઈ ગમતું નથી. કેમ કરી અને વધારે ને વધારે સ્વરૂપમાં એકાગ્રતા થાય એમ જ ગમે છે, એટલે એની જ વિચારણા ચાલ્યા કરે છે, એમ પછી એમાં જ સમાવેશ પામી ગયા, એના જેવું બીજું કાંઈ જ એને લાગતું જ નથી. પછી એના વર્ણનમાં જેટલા શબ્દો વાપરીએ એટલા ઓછા છે. બીજો સ્વભાવ તો કેવો છે? પૂર્ણ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, બધી રીતે પૂર્ણતા છે. કેમ કે અનંત ગુણ છે, અને અનંત ગુણનું પરિણમન જયારે અંશે પ્રગટ થયું છે તો એ પણ ખ્યાલમાં આવે છે કે જયારે એ પૂર્ણપણે પ્રગટ થશે ત્યારે કેવું હશે, એનો ખ્યાલ આવી જાય છે ને. જેને અંશ પ્રગટ થયા છે એને એનો ખ્યાલ આવી જાય છે. બીજુગી હોય અને એને જે શાંતિથી જુએ છે એને ખ્યાલ આવે છે કે પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે. ભલે બીજમાં તો પ્રકાશિત ભાગ તો બહુ ઓછો છે, છતાંય એને આખો ચંદ્રમા કેવો પ્રકાશિત હશે, પૂનમનો ચંદ્રમા કેવો હશે એનો ખ્યાલ એના ઉપરથી આવી જાય છે. એવી રીતે જેને સમ્યક દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે, તો એ અનુભૂતિમાં અનંત ગુણનો અંશ એને અનુભવમાં આવ્યો છે તો એને ખ્યાલ આવે છે કે કેવું સ્વરૂપ છે. અને આ અનુભવ થયા પછી એ સ્વવિકલ્પ દશામાં એ કહે છે કે વસ્તુ જે છે તે અવ્યાબાધ સ્વરૂપ છે, અચિંત્ય છે, અનંત ગુણ સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વભાવી છે. આ બધું તો પછી વિકલ્પમાં આવે ત્યારે એ કહે છે, કેમ કે અંશે અનુભવ થયો છે ને. એટલે એવો બીજો કોઈ છે? બીજો કોઈ નથી, બહારમાં કોઈ એવો નથી. આ જેટલા સંયોગમાં જે પદાર્થ આવે આમાંનો એક પણ પદાર્થ એવો લાગ્યો નહીં, એટલે એ બધાથી ન્યારો જુદો એવો અનુભવમાં આવ્યો, એટલે પછી એમાં નિજ સ્વભાવ જેવું કાંઈ બીજું દેખાતું જ નથી, તો પછી એ સ્વરૂપ તરફ વળે ને, નિજ સ્વભાવમાં સમાવેશ પામે એમાં શું નવાઈ, એમ જ થાય ને. એટલે કહે છે કે જે સમજ્યા તેણે મારું તારું એ આદિ અહંત્વ મમત્વ સમાવી દીધું. કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. અને પછી આગળ કહે છે કે આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. જો બધા શબ્દો મહત્વના છે. આત્મા સિવાય હવે વિચાર કરીએ તો બાકી બીજું બધું આખું જગતના બધા પદાર્થો, આત્મા સિવાય આ જગત છ દ્રવ્ય રૂપ જગત લોક બધા જ એ બધા પોતાથી જુદા, એટલે આત્મા સિવાય બીજા જે છે તે બધા અન્ય, એમાં સ્વમાન્યતા હતી તે એને પુરુષાર્થ દ્વારા ટાળી, આત્માનો અનુભવ કરીને ટાળી. એ કઈ એમને ટળી ગઈ એમ નથી, એટલે ટળી એમ નથી પણ ટાળી એમ છે. આત્મા સિવાય અન્યમાં પોતાપણાની જે માન્યતા હતી તે એને પુરુષાર્થ દ્વારા ટાળી છે, એટલે આત્માનો અનુભવ કર્યો એટલે એમ એને ટાળી છે, એટલે પછી ટળી ગઈ છે. બીજું બધું જે છે તે પોતાથી જુદું છે. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. સમ્યક દર્શન થાય એટલે શું મૌન થઈ જાય છે? બોલતા હોય છે ને, બધી વાત તો કરતા હોય છે. જો ને, કૃપાળુદેવે તો આટલા બધા પત્ર લખ્યા, ગુરુદેવે આટલા બધા પ્રવચનો આપ્યા, મૌન ક્યાં થયા? કોણ મૌન થયું છે? મૌન તો કોઈ થતું નથી ભાઈ. પરમાર્થે મૌન થયા અહીંયા એમ કહ્યું છે. પરમાર્થે, પરમ અર્થને વિચાર કરીએ તો પરમાર્થ શું છે? પોતાનું સ્વરૂપ છે તે. એટલે હવે બીજી કોઈ વાત બીજા બધા વિકલ્પો જે છે એમાં એ રાચી રહેતા નથી, એની લાળ લંબાવતા નથી, એમ પરમાર્થે મૌન પણ છે. જો મૌનને જરાક સમજવા જેવું છે, ન બોલવું એને મૌન ન કહેવાય. ગાંધીજીનું મૌન છે, ગુરુદેવનું મૌન એવું નથી, કૃપાળુદેવનું મૌન એવું નથી,
મૌન નો અર્થ થાય છે વિકલ્પોનો કોલાહલ ટળી જાય એવી જે શાંતિ જેમાં પ્રાપ્ત થાય એને મૌન કહેવામાં આવે. બાકી બોલીએ નહીં અને પછી કાગળ ઉપર લખી લખી અને કોન્વર્સેશન ચાલુ રાખીએ તેમાં મૌન ક્યાં રહ્યું? વિકલ્પોના વિકલ્પોમાં તો રહ્યા. અને ઉલટું એમાં તો એવું પણ થાય કે બોલીએ તો ઝડપથી બધું બોલાઈ જાય અને લખવા બેસીએ તો વાર લાગે એટલે કેટલીક વાત રહી ગઈ એટલે ફરી ફરીને લખ્યા કરે તોય એને અંદરમાં બધું કહેવાયું ના હોય એટલે શાંતિ ન લાગે. કોઈકની સાથે લખી લખીને વાતચીત કરે તો પછી ઉલટી અશાંતિ થાય, કેમ કે બધું એક સાથે કહેવાય, જયારે લખવા બેસે તો બહુ વાર લાગે. પાછું પેલા પૂછે, પાછું એનો જવાબ લખે, કેટલું થાય. એટલે અંદરમાં વ્યાકુળતા બની રહે કે આટલું આ કહેવાનું તો રહી ગયું, પેલા ભાઈ ચાલ્યા ગયા, આટલું લખી હજી આપવાનું હતું, સમજાવ્યું હોત તો સારું થાય એવું અંદરમાં ચાલ્યા કરે. હવે આમાં ક્યાં શાંતિ, વિકલ્પો તો એના એ જ રહ્યા. એટલે હું હંમેશા કહું છું, ઘણી વાર વાત કરી છે કે ગાંધીજીનું મૌન નહીં પણ આ મહાપુરુષોનું મૌન, કૃપાળુદેવનું મૌન અથવા તો ગુરુદેવનું મૌન, એ મૌન શું છે? એ બીજા વિકલ્પોમાં રાચી રહેતા નથી. અન્ય વિકલ્પો કોઈ એમની સામે આવે છે તો તરત જ એને સમાવી દે છે, એના જ્ઞાતા દ્રષ્ટા થાય અને એની લાળ લંબાવતા નથી. ઠીક છે એમ છે તો એમ વાત પૂરી કરી દે છે, એ વાતને પૂરી કરે છે. એના પછી વિકલ્પો એમના અંતરમાં પછી નથી ચાલ્યા કરતા. ગુરુદેવના અંતરમાં પછી વાત નથી ચાલ્યા કરતી. તમે એમની પાસે જઈ અને કંઈક વાત કરો, કોઈક બીજી વાત ત્યાં કરો, ત્યાં સોનગઢની અંદર બધા ઘણા બધા એ વખતે ડેવલપમેન્ટ થયા, આગમ મંદિર થયું વગેરે જે કંઈ થયું એ બધા વિશેની વાત, રામજીભાઈ વગેરે આવતા હશે તો કંઈક થતી હશે. પણ એના સંબંધી એ વખતે વાત થઈ પૂરી થઈ જાય એના સંબંધી ગુરુદેવ પછી આગળ વિચાર કરે ને કંઈ એમાં માર્ગદર્શન આપે ને આમ કરીએ તેમ કરીએ ને અને માટે આમ ફંડ જોઈશે એટલે એક બીજું પ્રવચન ગોઠવીને, આવી કોઈ વાત એમના અંતરમાં હોય નહીં એટલે તો એ કઈ એવી વાત કરતા નહીં. ત્યારે એમણે ક્યારેય એ વાત કરી જ નથી. અને એ વાતનો આપણને ખ્યાલ આવે છે કે આ બધું હતું તે છતાં એની સાથેનું એમને કાંઈ એટેચમેન્ટ ન હતું. એક ભાઈએ પૂછ્યું કે કંઈક વાત કરી કઈ અને એમાં વાત થઈ કે આ બધું આપે આ બધું કર્યું છે ને આ રીતે અહીંયા આ બધું ઊભું કર્યું, તો ગુરુદેવે કહ્યું કે એમાં અમારું કાંઈ છે જ નહીં અને અમે તો કાલે સવારે અહીંથી ચાલ્યા જઈએ, અમે તો કાલે સવારે અહીંથી ચાલ્યા જઈએ, અમારું કાંઈ નહીં. બીજા હોય તો શું કે આ જાણે પેલો મઠ બનાવીને રહી જાય કે આશ્રમ બનાવીને રહી જાય ને એમાંથી નીકળે જ નહીં, જયારે ગુરુદેવને તો કાંઈ દ્રષ્ટિ હતી જ નહીં. બને તો બને, અને વારંવાર એ વાત તો કરી છે એમને પ્રવચનમાં પણ, આ કોણ બનાવે કોણ કરે આવી વાત, જેના કારણે જે થવા યોગ્ય છે તે થાય. એટલે એમને કોઈ વિકલ્પ નહોતા, મારે તો એ વાત કરવી છે, એ વિકલ્પમાં આગળ વધતા જ ન હતા. કૃપાળુદેવ કઈ વિકલ્પમાં રહેતા હતા? વિકલ્પમાં રહેતા હોત તો ઘણા આશ્રમો આન તેન એ વખતે એમણે બધું ઘણું બધું કર્યું હોત ને, પ્રેરણા કરીને બધું ઉભું કર્યું હોત, કાંઈ કર્યું નહીં. એમની આસપાસે ઘણો સમુદાય હતો. વિકલ્પ એટલે એ વિકલ્પમાં રહેતા જ નથી, એ વિકલ્પમાં રહેતા જ નથી. એમને દ્રષ્ટિ માત્ર આત્માની જ રહે છે, એમને દ્રષ્ટિ ક્યાં રહે છે? આત્મા તરફ જ રહે છે. એટલે ખરેખર એ જે કંઈ એમને વિકલ્પ આવે છે એના એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. અને વિકલ્પ સાથે રહેલા શુભ ભાવ અને ક્યારેક કોઈક નાનકડા અશુભ ભાવ આવ્યા હોય તો એ બધાના એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, એવી જ્ઞાનીની દશા હોય છે. જે આપણે શાસ્ત્રમાંથી શીખ્યા છીએ ને કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ, તો એને જે શુભાશુભ ભાવ આવે છે એના એ કરતા થતા નથી, સ્વામી થતા નથી, એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, સાક્ષી ભાવે રહે છે. આ બધી વાત જે છે તે આ રીતે હોય છે. એટલે અહીંયા એ વાતને અહીંયા જરાક સમજવાની છે તે રીતે લાગુ પડે છે. તો કહે છે કે આત્મા સિવાય અન્યમાં સ્વ માન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. આ મૌન પણ આ રીતે છે કે બીજા વિકલ્પોમાં એ જતા નથી, પરમાર્થે મૌન પણ છે. એટલે સ્વને અર્થે એ જાગૃત છે, સ્વને અર્થે એક્ટિવ છે, સ્વને અર્થે વિધિ વિચારણા ચાલ્યા જ કરે છે. સ્વ એટલે પોતાનું સત્વ, એટલે પરમાર્થે એ રીતે મૌન થયા છે. બીજા બધામાં બીજા વિકલ્પોમાં એ જતા નથી એમ એ પરમાર્થે મૌન થયા છે. ભલે ને બોલે છે, વાણી નીકળે છે તો નીકળે છે, વાણીના એ સ્વામી થતા નથી, વાણીના પણ એ ક્યાં સ્વામી કરતા થાય છે? મહાપુરુષો કોઈ થતા નથી, અરે લખે છે તો એના સ્વામી થતા નથી. આ આચાર્ય ભગવાન, કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન આટલા મોટા શાસ્ત્ર લખે ને એમ કે આ અમે એની રચના કરી નથી,
એ બધું ભૂતગળ છે, તે થવાનું હતું, તે થયું છે, એની સાથે અમારે શું છે? અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ. ગુરુદેવને પણ એમ જ હતું, વાણી વાણીના કારણે નીકળે, એમાં અમારે શું છે? એટલે કૃપાળુદેવ પણ એમ જ છે, કે છે કે પરમાર્થે પોતે મૌન થયા છે એટલે વાત એ લખી છે કે આત્મા સિવાય અન્યમાં સો માન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. એમની પોતાની જ વાત છે, પોતે પરમાર્થે મૌન થયા છે. વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવા રૂપ વ્યવહાર વચન આદિ યોગ સુધી ક્વચિત રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો. શું કે છે કે વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર. એવી વાત વાણીમાં આવે છે, વાણીમાં આવે છે, પણ એ પણ શેની વાત આવે છે? કોની વાત આવે છે? આત્માની વાત આવે છે. વચન આદિ યોગ સુધી ક્વચિત રહ્યો, કેમ કે યોગ તો છે ને, તેરમાં ગુણસ્થાને પણ હજી યોગ છે, તો અહીંયા તો ચોથા ગુણસ્થાન ને પાંચમા ગુણસ્થાનમાં તો હજી યોગ છે. તો યોગ આ વચન મન વાણી કાયા જ્યાં સુધી પોતાને યોગ છે, તો એવા ઉપકરણો પણ છે અને ઉપકરણ સાથે જોડાવાનું પણ થાય છે. મન વાણી કાયા એ યોગના ઉપકરણ છે. યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન, એને યોગ કહેવામાં આવે છે. આત્મપ્રદેશનું કંપન એને યોગ કહેવામાં આવે છે. અને યોગના નિમિત્ત કારણ તરીકે મન વાણી અને કાયા છે. મન વાણી અને કાયાને કારણે યોગ છે એમ આપણે જે કહીએ એ તો વ્યવહારને એનું કથન છે. ખરેખર તો યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન અને એમાં નિમિત્ત તરીકે મન વાણી અને કાયા. એટલે જ્યાં સુધી આ વચન યોગ આદિ છે બરાબર છે, તો કે છે કે વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવાનું વ્યવહાર, એ બધો વ્યવહાર વચન આદિ તો એ યોગ સુધી ક્વચિત રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો. એ બધું રહ્યું છતાં પણ કદાચ કોઈક વાત એ રીતે થતી હોય કે આ રીતે છે, અમે આમ પત્ર લખ્યો, અમે આની પહેલાના પત્રમાં આમ લખ્યું હતું, અમે આ શાસ્ત્ર વાંચ્યું, આ બધી વાત હોય, પણ છતાં પણ કે છે કે એ બધું બોલાય, એ વચનમાં આવે છે, છતાં પણ આત્માથી એ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો. એ કોઈ અમારું છે જ નહીં, અમારું તો શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન કોણ પવિત્ર સ્વરૂપ છે. આ જ ભાવ અંદરમાં સતત વર્તતો હોય એટલે પછી વિકલ્પમાં એ આવતું નથી કે મારું છે. બોલાય છે ઠીક છે કદાચ એવું, પણ કે છે કે આત્માથી આ મારું છે, આત્માથી એ મારું છે, પોતાનું છે, પોતાપણાનો ભાવ, અરે હવે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો. હવે એવો વિકલ્પ ઉઠતો નથી, અંદરમાંથી એમ નથી થતું કે આ કઈ મારું છે. જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ, જેમ છે તેમ અચિંત્ય, જે ખરેખર તો મન દ્વારા ચિંતવી પણ ન શકાય એવું પોતાનું સ્વરૂપ, સ્વનો અનુભવ, એવા સ્વાનુભવ ગોચર પદ, સ્વ થી જે પદને અનુભવી શકાય તેવું પદ, સ્વાનુભવ ગોચર પદ, સ્વથી જ માત્ર અનુભવમાં આવે એનાથી જે પદને અનુભવાય એવું પદ, એવું પોતાનું શુદ્ધ પદ, એમાં લીનતા થઈ, જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ. પણ પેલું બધું રહ્યું નહીં અને આવું મૌન થયું છે. દેખીતું બારમાં વાણીનું મૌન એમ નહીં, પણ વિકલ્પોમાં પર સાથેનું જોડાણ જે છે એ શ્રદ્ધા અપેક્ષાએ તો છૂટી ગયું છે. શ્રદ્ધામાં તો હવે સમ્યકપણું જ છે કે એ કાંઈ મારું નથી, એટલે એવા વિકલ્પો આવે ને એની લાળ લંબાય ને એમાં ચાલ્યા જાય એવું કાંઈ બનતું નથી, એમ એ પરમાર્થે મૌન પણ થયા છે. શું મહાપુરુષોની કેવી વાત હોય છે. આગળ કહે છે કે આ બંને વાક્ય લોક ભાષામાં પ્રવર્ત્યા છે તે આત્મભાષામાંથી આવ્યા છે. ખરેખર તો એ આત્માની વાત છે, એમાંથી જ આવ્યા છે, શબ્દો બધા સામાન્ય છે એટલે લોક ભાષા કહેવાય. અને તે ઉપર કયા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી. એટલે જે રીતે હમણાં જે આ સમજાવવામાં આવી એ રીતે જે સમજ્યા છે એ જ ખરેખર સમાયા છે. એટલે કહે છે કે જે ઉપર કયા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી, એમ એ
વાક્યનો સારભૂત અર્થ થયો અથવા જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા. આ બીજી વાત લખી છે, પુરુષાર્થની વાત લખી છે. અને ગુણસ્થાનની વાત કહીએ તો ગુણસ્થાનની વાત અહીંયા લખી છે કે જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા અને જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે. એટલે કેટલા સમાયા સ્વરૂપને વિશે, કેટલા સમાયા અને આ જે રાગ દ્વેષ જે કસાયા જે છે એ મન પડી ગયા પર તરફ, એકત્વ બુદ્ધિ પર તરફના ઇષ્ટ અનિષ્ટ પ્રણાના જે ભાવો, આ બધું જે છે તે શાંત પડી ગયું, તે બધું કેટલે અંશે થયું? તો કે જેટલે અંશે સ્વરૂપમાં એકાગ્રતા થાય એટલે અંશે એ થયું એમ કહેવાય. આમાં પુરુષાર્થ બતાવ્યો અને ગુણસ્થાન પણ આવી જાય. વધુ ને વધુ સ્વરૂપને વિશે એકાગ્રતા થાય તો આપણે એમ કહીએ છીએ કે એ ઊંચું ગુણસ્થાન છે. ચોથા કરતા પાંચમું ગુણસ્થાન જે છે તે ઊંચું છે અને પાંચમા કરતા સાતમે સ્વરૂપમાં એકાગ્રતા વિશેષ લીનતા એ ઊંચું ગુણસ્થાન છે. એટલે જેમ 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 આ બધા વિકલ્પો વગેરે જે છે તે શાંત પડતા જાય છે, એ સમતા જાય છે, તેમ તેમ પોતાના સ્વરૂપને વિશે વધારે ને વધારે એકાગ્રતા થાય છે, એમ સ્વરૂપમાં સમાયા. એટલે જેમ સમજ્યા વધારે સમજ્યા, એટલે બુદ્ધિપૂર્વકનું સમજવું આમાં નથી. ખરેખર તો એ બુદ્ધિપૂર્વકનું સમજવું થયા પછી એનો સ્વીકાર થયો અને એમાં બે વાત બની, જે પોતાનું હતું એને આત્મસાત કરી અને પોતે કોણ છે એ નિર્ણય થયો અને જે પોતાનું નથી એવું બીજું બધું જે છે એના તરફનું વલણ બદલાઈ ગયું. એટલે બે વાત સાથે થાય છે, સ્વીકારવું અને આત્મસાત થવું. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સ્વીકારવું અને પછી જેમાં પોતે છે એને પોતે આત્મસાત કરે છે કે આ જ હું છું અને જે પોતાથી જુદું છે એને પોતાથી જુદું છે એમ પણ સ્વીકાર થાય છે. એટલે આને સમજવું કહીએ અને આવું સમજવું બરાબર થયું છે એવું ત્યારે જ કહી શકાય કે જે સ્વરૂપમાં સમાય છે, સ્વરૂપમાં વિશેષ લીનતા કરે છે. એટલે જેટલું સમજ્યો એટલું વધારે સમાયો, છતાંય પુરુષાર્થ તો ચાલુ જ રહે છે. વધારે ને વધારે સમજે છે તો બુદ્ધિપૂર્વક હવે કઈ સમજવું નથી, એ તો સ્વીકાર થઈ ગયો છે શ્રદ્ધામાં. પણ ચારિત્રની વાત કરવી છે અહીંયા તો. એટલે કહે છે અહીંયા કે જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા અને જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે. તથાપિ મુખ્ય અર્થમાં ઉપયોગ ઘટે, મુખ્ય અર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે. એટલે મુખ્ય અર્થની અંદર જ ખરેખર ઉપયોગ રાખવો જોઈએ. મુખ્ય અર્થ શું છે, પરમાર્થ શું છે તે આપણે સમજ્યા, એમાં જ ખરેખર અર્થ રાખવો પડે અને એ એ અર્થમાં જ ઉપયોગ રાખવો પડે. એ અર્થમાં મુખ્ય જે વાત હતી એની અંદર ઉપયોગ રાખતા એનો પુરુષાર્થ ચાલુ થાય છે. આગળ કહે છે કે અનંત કાળથી યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજાવવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. કરવાનું હતું એ ન કર્યું, એટલે કઈ રીતે સમજવાનું તો એ રીતે સમજ્યો નહીં અને માત્ર દ્રવ્ય સૂત્રનો અભ્યાસ કરીને યાદ રાખ્યું, ગોખી નાખ્યું, પેટા વિભાગ આવડ્યા એટલે એમ થયું કે અમને આવડી ગયું. એને સમજીને પોતાની ઉપર ઉતારવાનું હતું. સ્વાધ્યાય વખતે આત્માની વાત આવે ત્યારે દરેક વખતે જે વાત આવી તે મારી વાત એમ લેવાને બદલે આત્માની વાત કરી એટલે પછી કાંઈ આવડ્યું નહીં ને અભિમાન રહી ગયું કે અમને તો આવડે છે, અમને તો આવડે છે. એટલે ખરેખર જે છે તે સમજ્યા નહીં અને સમજ્યા નહીં તો પછી સમાય ક્યાંથી, સ્વરૂપમાં તો ક્યાંથી સમાય. સ્વરૂપમાં એના સમાયા અને જે વિપરીતતા હતી એ પણ સમી ગઈ નહીં, એવું સમાવું પણ ન થયું. અનંત કાળથી યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજાવવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ અને કારણે જ આ ભવના ભ્રમણ ચાલુ રહ્યા. શું સમજવાનું હતું એની મુખ્યતા કરવાની હતી એ તો સમજ્યા નહીં, આત્માની મુખ્યતા કરવાની હતી એ વાતને તો પકડી નહીં અને બીજી બધી વાતમાં રોકાઈ રહ્યો, કેમ કે એ બીજું બધું ગમે એટલે એમાં જ રોકાઈ રહે ને. આત્માની વાતમાં એને રસ પડતો જ નથી. ભગવાને કહ્યું કે તું સિદ્ધ સમાન પૂર્ણ છો, પવિત્ર છો. જો એ વાતને એ સ્વીકાર કરે ને, એ ચેલેન્જ છે. ખરેખર જોઈએ તો એ ચેલેન્જ છે. ચેલેન્જ છે એટલા માટે કે તમને તમને અત્યારે તમે તમારા જે લેવલે છે એના કરતા ઘણા ઊંચા લેવલે તમને બેસાડી દઈને
કામ સોંપી દેવામાં આવે ને કે તમારી નીચે હવે આ 100 માણસો કામ કરે છે અને તમારે આ આખું કામ કરવાનું છે તો કેટલી મોટી ચેલેન્જ થઈ જાય. આ એવું જ છે, તમને સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર ભગવાને કહ્યા ને એ ચેલેન્જ આપી છે કે જે સ્થાને બેસી જાઓ ને એટલે આપો આપ કસાયો મંદ પડી જાય. ડગલે ને પગલે પછી વિચારણા એમ જ થાય કે આ મને ન હોય, આવું મારાથી થાય નહીં, આ મને ન શોભે, હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું એમ થાય. પણ આ ચેલેન્જ એને સ્વીકારવી જ નથી, એને તો પામરતા પકડી રાખવી. જયારે અમે તો અમારી અમે તો પામર છીએ ને, જો કૃપાળુદેવે પણ કહ્યું હું પામર શું કરી શકું, કહ્યું છે ને કૃપાળુદેવ, આવી જ વાત લઈને બેસશે અને પામર થઈને બેસવું છે ને એટલે આ વાત પકડે છે. પણ કૃપાળુદેવ આ સમજવાની ને સમાવાની વાત કરી એને એ નહીં પકડે, કેમ કે એને એ ગમે છે એટલે એ કરે છે. તું સિદ્ધ સમાન છો, પૂર્ણ છો, સમજે તે થાય એમ પણ કહ્યું છે ને કૃપાળુદેવે. કોણ સિદ્ધ થાય છે? જે સમજે તે થાય. તો એ વાતને નહીં પકડે, કેમ કે એમાં ચેલેન્જ છે. જો એ સિદ્ધ થઈને બેસે એક દિવસ માટે, આખો 24 કલાક જો એમ વિતાવે તેને ખબર પડે કે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આખી દ્રષ્ટિ ફેરવી નાખવાની છે. આ નાના 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 પ્રકારે જે કંઈ બધી માન્યતાઓ થઈ રહી છે ને એને બધીને ફેરવવી પડશે ભાઈ. આને તો દૂધમાં ને દહીંમાં બે જગ્યાએ પગ રાખવો છે, એમ નહીં થાય, એમ ધર્મ થતો જ નથી ભાઈ. સ્વીકાર કરી જ લેવો પડે કે હું શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું. પોતાના સ્વરૂપને પોતે સ્વીકારવું જ પડશે, એ સિવાય કાંઈ આગળ વાત બનવાની જ નથી. બાકી તો માત્ર માત્ર માહિતી જ્ઞાન એકત્ર કર્યું એમ થશે. એટલે સમજાવવા અને સમાવવાનું જે કોઈ ઐક્ય કરે એ બે વાતને એક રૂપ કરવાની છે. સમજ્યો છે તો પછી, જો શુદ્ધ છે એવું જો સમજ્યો છે તો પછી બાકી બીજું બધું અશુદ્ધ છે એ ચાલી જવું જોઈએ. એટલે સમજાવવા અને સમાવવાનું એક કરવું પડે, બાકી સમજો એ જુદું ચલાવીએ ના, એ તો માહિતી જ્ઞાન થયું. સમાવવાનું થાય જ નહીં. તો પછી સમજવા અને સમાવવાનું જે કોઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે, એ સ્વાનો અનુભવ કરે એવા પદમાં રહે અને તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. એને પછી ભોગના ભ્રમણ આગળ રહેતા નથી. એ ટૂંક સમયની અંદર થોડાક ભાવ કરી અને મુક્તિને પામે જ છે. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના, સદગુરુની આજ્ઞા શું છે એ જે સમજ્યો નહીં. સદગુરુએ એમ કહ્યું કે સેવા કરજે, પણ શું સેવવું એ સમજ્યો નહીં. સેવા કરજે એટલે ગુરુના પગ દબાવવા બેસી ગયો ભાઈ. સદગુરુ એ જે સેવા કરવાનું કહ્યું એ તો પોતાના સ્વરૂપને સેવવું, જેમ પોતે ગુરુ પોતે જે રીતે પોતાના સ્વરૂપને સેવી રહ્યા છે એવી રીતે પોતાના સ્વરૂપને સેવવું એવી સેવા છે, એને સેવા કહેવામાં આવે છે. અને એવી સેવા કરતા પોતાને જે પ્રાપ્ત થાય છે એટલે સહજ રીતે એવા સદગુરુ પ્રત્યે અહોભાવ થાય છે. અને એ જ આજ્ઞા હતી એમની કે તું તારા સ્વરૂપમાં એકાગ્રતા કરજે, એવી તો આજ્ઞા હતી. તો એનો તો વિચાર કર્યો નહીં. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે એમાં રહેલો પરમાર્થ જાણ્યો નહીં, સમજ્યો નહીં, ને પછી એમાં આગળ વધ્યો નહીં. જાણવાને પ્રતિબંધક, અને એવું જાણવાને માટે શું એને પ્રતિબંધક થયું, તો કે અસત્સંગ, સ્વછંદ અને અવિચાર. અસત્સંગ, સ્વછંદ, પોતાની મતિ કલ્પનાએ બધા અર્થ કરવા, પોતાની મતિ કલ્પનાએ જે ગમે તેને પકડવું. અસત્સંગ, જેમાં સત રહ્યું જ નથી, સત એટલે આત્માનું સ્વરૂપ, જ્યાં આત્માના સ્વરૂપની કોઈ વાત જ નથી, એ બધું અસત્સંગ છે. તો એવો અસત્સંગ, સ્વછંદ અને અવિચાર. વિચાર જ નહીં, આત્મા સિવાય બીજો બધો વિચાર કરે, બાકી આત્માનો કોઈ વિચાર જ નહીં. તો એ ત્રણ વસ્તુ જે છે એને તેને છોડવી જ પડે, એનો રોધ કરવો પડે. એનો રોધ એટલે એને છોડવી પડે, એને એને ઉત્પન્ન જ થવા ન દેવી જોઈએ. અસત્સંગ, સ્વછંદ અને અવિચાર, એનો રોધ કર્યો નહીં, જેથી સમજાવવું અને સમાવવું બેનું ઐક્ય થયું નહીં, એનું બેનું ઐક્ય ન બન્યું, એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. એટલે એને સમજાવવું અને સમાવવું બે એક ન થયા. હવે કહે છે કે હવે શું કરવું, તો કે છે કે અત્રેથી આરંભી, હવે અહીંથી શરૂઆત કરી અને ઉપર ઉપરની ભૂમિકા ઉપાશે
તો જીવ સમજીને સમાય એ નિસંદેહ છે, એમાં કોઈ હવે શંકા નથી, સંદેહ નથી. અત્યારે હવે શરૂઆત કરી અને આગળ વધે આ રીતે જે રીતે સમજાવવામાં આવી રીતે, તો ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે, એટલે જે કઈ સમજો છે હું આવો આત્મા છું, તો એમાં પછી આગળ વધવાનું છે. ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે, ઉપર ઉપરની ભૂમિકાની ઉપાસના કરવી, એટલે એમાં આગળ આગળ વધતા જ જવું, એનું નામ ઉપાસવું છે. સંતોષાઈ નહીં જવું, અરે સ્વાનુભૂતિ હોય તો એ સંતોષાઈ નહીં જવું, હજી આગળ ને આગળ ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે, એવી ઉપાસના કરે, આગળ વધતો જાય, તો જીવ સમજીને સમાય, એટલે સ્વરૂપમાં, અહીંયા સમાયનો અર્થ એ થાય કે સ્વરૂપમાં સ્થિર થાય, તો સમજીને સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે, એ નિસંદેહ છે. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષમાં નથી આવતો, તેથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે સમાવીએ છીએ. શું કહે છે કૃપાલુદેવ કે બીજાઓને હજી આ જ્ઞાની પુરુષોએ આવો માર્ગ અનુભવ સહિત પ્રકાશ્યો છે, સુગમ છે, સહેલો છે, એ હજી બીજાઓને લક્ષમાં કેમ નથી આવતો એવું આશ્ચર્ય ખેદ અમને જે થાય છે એને પણ અમે તો સમાવીએ છીએ. મોક્ષ માર્ગ બીજા જીવોને લક્ષમાં નથી આવતો એથી ઉત્પન્ન થયેલ ખેદ અને આશ્ચર્ય, ખેદ અને આશ્ચર્ય એમને થાય છે, એમને ખેદ પણ થાય છે અને એમને આશ્ચર્ય પણ થાય છે કે આવી વાત કેમ લોકોને સમજાતી નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એવા ઘણા કળશ સમયસારની અંદર લખ્યા છે કે હજી આ બધી વાત આવી આવી તે છતાં જીવ કેમ સ્વરૂપ તરફ વળતો નથી, એવા કેટલા બધા કળશ લખ્યા છે. કૃપાળુદેવ પણ એવો જ ખેદ અને આશ્ચર્ય વ્યક્ત કરે છે અને પાછા કહે છે કે અમે એને સમાવીએ છીએ, એવા વિકલ્પને અમે સમાવી દઈએ, તે પણ અત્યારે સમાવીએ છીએ. બીજાની વાતમાં હવે વધારે વિચારવાનું નથી રહેતું, કેમ એમને આમ નથી થતું, કેમ પેલા તેમ નથી કરતા, આપણે પણ એ વિચારણા છોડી દેવી. આ આટલું શાસ્ત્રનું વાંચન કરે છે તે છતાંય હજી કેમ આમ કરે છે, એવી ચર્ચા કોઈના સંબંધીની કરવી નહીં. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવું, સ્વરૂપ તરફ વળવું અને પોતે જે સમજ્યા છે એમાંથી પરમાર્થને શોધી, એમાંથી પરમાર્થને શોધી અને પુરુષાર્થ કરવો. એટલે કહે છે કે સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વપદ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે. આ જે જે વાત કરવામાં આવી છે, સત્સંગ, સતનો સંગ, સદવિચાર, સત્સંગ સદવિચાર એ બધાથી સમાવા સુધીના પદ, સર્વપદ એટલે બધું જે જે દ્રવ્ય સ્વરૂપ જે કંઈ કહેવામાં આવ્યું છે એ બધું એ અત્યંત સાચું છે, જીનવાણી સત્ય છે અને સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે, એમાં કોઈ સંદેહ રાખવા જેવું નથી. તો આ રીતે આપણે 651મો પત્ર અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. Thank you.